કાર્યક્રમ હેલો આરોગ્યમાં હું ડોક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે વિશ્વ ગ્લુકોમા સપ્તાહ. મિત્રો, ગ્લુકોમા એટલે આંખનો એવા પ્રકારનો રોગ કે જેને સામાન્ય ભાષામાં ઝામર તરીકે ઓળખવામાં આવે છે અને જે નવજાત શિશુથી વૃદ્ધાવસ્થા દરમિયાન કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. દ્રષ્ટિનાશ થવાના કારણોમાં ગ્લુકોમા આજે ત્રીજા સ્થાને છે અને વર્ષ 2020 સુધી સમગ્ર વિશ્વમાં તેની સંખ્યા 76 કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. ગ્લુકોમા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે વિશ્વ ગ્લુકોમા એસોસિએશન દ્વારા વિશ્વ ગ્લુકોમા સપ્તાહ ઉજવવામાં આવે છે, જે વર્ષ 2017માં 12 માર્ચથી 18 માર્ચ દરમિયાન ઉજવવામાં આવશે. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ઝામર અને તેનાથી બચવાના ઉપાયો તેમજ તેની સારવાર વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તે માટે આપણી સાથે ઉપસ્થિત નિષ્ણાંતોનો પ્રથમ આપણે પરિચય મેળવી લઈએ. આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે ડોક્ટર શશાંક રાઠોડ સર, કે જેઓ MS ઓપ્થેલ્મોલોજીની પદવી ધરાવે છે અને અમદાવાદના ખ્યાતનામ આંખના રોગોના નિષ્ણાંત છે. નમસ્કાર ડોક્ટર રાઠોડ સર, આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. તેમની સાથે છે ડોક્ટર મયુરીબેન ખમાર, કે જેઓ અમદાવાદના ખ્યાતનામ ગ્લુકોમા સ્પેશિયાલિસ્ટ છે અને તેઓ MNJ હોસ્પિટલમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યા છે. નમસ્કાર ડોક્ટર ખમાર મેડમ, આપનું પણ અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપની ટેલિવિઝન સ્ક્રીન ઉપર જે નંબર ડિસ્પ્લે થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આજના વિષયને અનુરૂપ આપના પ્રશ્નો ટૂંકમાં જણાવી શકો છો. આપણી સાથે ઉપસ્થિત નિષ્ણાંત સ્ટુડિયોના માધ્યમથી આપની સમસ્યાઓનું નિરાકરણ કરશે. ડોક્ટર રાઠોડ સર, હવે સૌ પ્રથમ આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે આજે વર્લ્ડ ગ્લુકોમા વીક ઉજવવામાં આવે છે તેનું શું મહત્વ છે અને આપણા દેશમાં ગ્લુકોમાના દર્દીઓનું પ્રમાણ કેટલું જોવા મળે છે આજે. વર્લ્ડ ગ્લુકોમા જે વીક છે એ આપણી આંતરરાષ્ટ્રીય ગ્લુકોમા સોસાયટી દ્વારા પ્લસ આપણી ઇન્ડિયાની ગ્લુકોમા સોસાયટી દ્વારા એક લોકોની અંદર આ એક એટલો ખતરનાક રોગ છે કે જેની જાગૃતિ ફેલાય, લોકોને ખ્યાલ આવે અને એના વિશે જેટલી જાગૃતતા વિશ્વમાં ફેલાય એના માટે આનું આયોજન કરવામાં આવે છે. અને લગભગ આશરે 2% જેટલા પોપ્યુલેશનની અંદર પણ ગ્લુકોમા હોવાની સંભાવના હોઈ શકે છે. જી સર. ડોક્ટર ખમાર મેડમ, જેમ રાઠોડ સરે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં 2% એટલે કે ઘણું બધું પ્રમાણ આપણે ગણી શકીએ કે એટલા પ્રમાણના જે લોકો છે એમાં ગ્લુકોમા જોવા મળે છે, તો આ ગ્લુકોમા કે ઝામર એ કેવા પ્રકારનો રોગ છે અને ગ્લુકોમા એટલે શું તે વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપો. ગ્લુકોમા એટલે આંખની અંદર ડોળામાં રહેલા પાણીનું જ્યારે પ્રેશર વધે છે ત્યારે એ આંખની નસને દબાવે છે અને નસને સૂકવી કાઢે છે અને અંધત્વને નોતરે છે. આ રીતે આવેલો અંધાપો ક્યારેય સારો થઈ શકતો નથી, એની કોઈ દવા અને ટ્રીટમેન્ટ હોતી નથી. સામાન્ય રીતે આ રોગમાં કોઈ લક્ષણ હોતા નથી એટલે દર્દીને ખબર નથી હોતી કે મને આ રોગ થયો છે. એટલા માટે આ વીક આપણે ઉજવી રહ્યા છીએ કે જેથી લોકો જાણે અને આંખની તપાસ કરાવે જેથી જલ્દી નિદાન કરી શકીએ. જી મેડમ, એક કોલર આપણી સાથે જોડાવા માંગે છે, બીજુભાઈ ખેડાથી. હેલો. હેલો. જી બીજુભાઈ નમસ્કાર. હા નમસ્કાર સાહેબ. જી આપનો પ્રશ્ન. નમસ્કાર મેડમ. હા બેન, મારા બાબાને શું થયેલું, 10મા ધોરણથી અને એક આંખ ગતી રહી અને બીજી આંખે લગભગ 50-60% જતી જ રહી. એટલે એને અત્યારે 22+ ચશ્મા છે, એક જ નંબર પર એટલે લગભગ એને 80% દ્રષ્ટિ નથી. 80% દ્રષ્ટિ નથી. હા, આપને ઝામરના હિસાબે આ દ્રષ્ટિ ગઈ છે એવું નિદાન થયું છે? ના, એવું ખ્યાલ નથી આવ્યો. એ તો પછી ભાઈ ડોક્ટરો બોલા તૈયાર કરતા હતા, એમને અમે પ્રાઇવેટમાં જઈને. કારણ કે ઝામર નાના બાળકોમાં પણ થઈ શકે એના માટે કોઈ ઉંમરનો બાદ નથી, એટલે સૌથી પહેલા ઝામરને આપણે રૂલ આઉટ કરવા તમારે ડોક્ટરને બતાવી આંખમાં ઝામરના હિસાબે મગજમાં જતી નસ સુકાતી નથી એનું નિદાન પહેલા કરાવવું જોઈએ. બેન, પહેલા થાય છે ને, અમે એન્જિયોગ્રાફી કરેલી હતી એને, એન્જિયોગ્રાફી. પછી હવે છે ને બહુ ખોતર ખોતર થાય એટલે અમે કોઈ જગ્યાએ લઈ નથી જતા. અને સાહેબ, એ અત્યારે છે ને BN પટેલ પેરામેડિકલ સાયન્સ કોલેજમાં પ્રોફેસરનો જોબ કરે છે, એટલે PhD થઈ ગયો છે. આ PhD થઈ ગયો, 80% દ્રષ્ટિ ગઈ છે તે છતાં PhD થઈ ગયો. પણ છતાં એકવાર ગ્લુકોમા માટે ચેકઅપ કરાવી લેવું જોઈએ, રાઈટ? બરોબર. ડોક્ટર ખમાર મેડમ, આપ જણાવી રહ્યા હતા કે આંખની અંદરનું જે દબાણ છે એ વધવાને કારણે આ ઝામર રોગ થતો હોય છે અને તેના જે લક્ષણો છે સાયલેન્ટ હોય છે, તો તેના આપણને કોઈ ખ્યાલ નથી આવતો કે કેવી રીતે એ આગળ વધી રહ્યો છે રોગ. તો ડોક્ટર રાઠોડ સર, હવે આ જે ગ્લુકોમાના ચિહ્નો કેવા પ્રકારના હોઈ શકે તે વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપો. સૌથી પહેલા વસ્તુ તો એ છે કે ગ્લુકોમાના કોઈ એવા ચિહ્નો નથી કે જેથી પેશન્ટને કે કોઈને ખબર પડે કે એમને ગ્લુકોમા છે. કારણ કે મોટાભાગના ગ્લુકોમાની અંદર કોઈ ચિહ્ન આવતા નથી.
એમાં થાય છે શું કે પેશન્ટ જે જોતા હોય તો સાઈડનું જે વિઝન હોય એ ધીમે 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 કોન્સ્ટ્રિક થાય, નેરો થતું જાય, અને જ્યારે ખરેખર ટ્યુબ જેટલું પાતળું વિઝન થઈ જાય અને સાઈડમાંથી વાહન આવતા હોય એ પણ દેખાય નહીં, એક્સિડન્ટ થઈ જાય, ત્યારે એમને ખ્યાલ આવે કે મને સાઈડમાંથી દેખાતું નથી. અને ઝામરમાં એકવાર જે વિઝન ગયું એ ફરીવાર આવી શકતું નથી. એટલે રેગ્યુલર આઈ ચેકઅપ કરાવો, એની અંદરથી જ તમને ગ્લોકોમા છે કે નહીં એ ખ્યાલ આવે. જી સર, અરવિંદભાઈ આણંદથી આપણી સાથે જોડાવા માંગે છે. હેલો 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 જી અરવિંદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો જી અરવિંદભાઈ, આપનો પ્રશ્ન શું છે? આંખમાં છારી ને પરું હોય નીકળી શકે, ડોક્ટરને બતાવીએ તો? ડોક્ટર ખમાર મેડમ, આંખમાં છારી હોય તો એ કઈ જગ્યાની છારી છે એ જાણવું અગત્યનું હોય છે. મોતિયા ઉતાર્યા પછી એના જે પટલની છારી હોય તે આપણે લેઝર મશીનથી કાઢી શકીએ છીએ, પણ કીકી ઉપર આવેલી છારી હોય કે પડદામાં આવેલી છારી હોય એ કાઢી નથી શકાતી. કીકી ઘણીવાર બદલીને એની છારી કાઢી શકાય. અને પરું થયેલું હોય જેની આંખમાં એની દવાઓ કરવી પડે, ઘણીવાર વિટ્રેક્ટોમી નામનું ઓપરેશન બી કરવું પડે છે, પણ એ કઈ જગ્યાનું પરું છે એ જાણ્યા પછી જ કહી શકાય કે આ સારું થાય કે ના થાય. જી ડૉક્ટર ખમાર મેડમ, જેમ સરે જણાવ્યું કે આ જે ઝામર રોગ છે એના કોઈ ચોક્કસ લક્ષણો કે ચિહ્નો જોવા મળતા નથી, તો હવે આ રોગ છે ગ્લુકોમા કે ઝામર આપણે જેને ઓળખીએ છીએ, તો તેના કોઈ ખાસ પ્રકાર હોઈ શકે ખરા? અને હા તો કયા કયા? ઝામર બે પ્રકારના હોય છે જે મોટી ઉંમરમાં જોવા મળે છે. તેમાં એક એ ઉંમરના લીધે થતું ઝામર હોય છે, અને બીજું જે શરીરના રોગ અથવા કોઈ દવાઓથી કે આંખના રોગથી થતું ઝામર છે, જેને સેકન્ડરી ગ્લુકોમા કહેવાય. અને જન્મજાત ઝામર એટલે નવજાત શિશુમાં પણ ઝામર થઈ શકે છે જો આંખ બરાબર ના બની હોય તો. અને જે પ્રાઇમરી ગ્લોકોમા છે મોટી ઉંમરની લીધે થતું હોય, એમાં મીઠું ઝામર હોય છે જેને ઓપન એંગલ ગ્લોકોમા કહેવાય, જેમાં લક્ષણ નથી હોતા. અને બીજો છે એ કડવો ઝામર અથવા તીખો ઝામર છે જેને એંગલ ક્રોઝર કહેવાય, એમાં લક્ષણ આવે જેમ કે આંખ લાલ થવી, લાઇટની આસપાસ રંગબેરંગી કુંડાળા દેખાવા, પાણી નીકળવું, જોવાની દ્રષ્ટિ આપણી ધૂંધળી થઈ જવી, એટેક આવતા હોય, આવા બધા લક્ષણો એ કડવા ઝામરમાં તમને જોવા મળી શકે છે. જી મેડમ, એક અન્ય કોલર છે આપણી સાથે, ફિલોમિના મેન અમદાવાદથી. હેલો. હા જી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ છે કે મને આંખમાં પડદામાં સોજો છે. જી ડોક્ટર રાઠોડ સર, આંખનો જો પડદાનો સોજો હોય તો ઘણીવાર ડાયાબિટીસ થી પણ થઈ શકે. ના, ડાયાબિટીસ નથી. બ્લડ પ્રેશર થી ભી થઈ શકે, અને પડદાનું તપાસ કરાવવી પડે. એમાં કશું જ નથી. તો ચેકઅપ પડદાનું કરાવવું જોઈએ, અને જો સોજો હોય તો સોજાની સારવાર પણ લેવામાં આવતી હોય છે. એના ટીપા પણ હોય, અને આંખની અંદર જો જરૂર કરતાં વધારે સોજો હોય તો આંખની અંદર ઇન્જેક્શન પણ આપવામાં આવે. જી ડોક્ટર અખમાર મેડમ, હવે જેમ આપણે વાત કરી કે બે પ્રકારના ગ્લુકોમા હોઈ શકે છે, તો એની જ્યારે આપણે સારવાર વિશે વાત કરીએ તો મુખ્યત્વે કયા પ્રકારની સારવાર ગ્લુકોમામાં આપવાની જરૂર પડે છે અને કેવી રીતે લેવી જરૂરી છે? સારવાર ત્રણ પ્રકારે કરી શકાય. એક આંખમાં નાખવાના ટીપા હોય છે, જે જાત જાતના ટીપા આવતા હોય છે, તેને નિયમિતપણે નાખવા પડે, એક વાર બે વાર ત્રણ વાર જેમ તમારા ડોક્ટર કહે તે પ્રમાણે. અને અહીંયા એક વસ્તુ હું એ શેર કરીશ કે ટીપું નાખીને તરત આંખ ખોલીને કામે ચડવાની જરૂર નથી, એટલીસ્ટ 5-10 મિનિટ આંખ બંધ કરીને સૂઈ રહેવું જોઈએ. બીજી સારવાર છે જે લેઝર પદ્ધતિની સારવાર છે, જેમ કે કડવો ઝામર મેં તમને કીધું, એમાં આંખની અંદર જ પાણી બરાબર ફરતું નથી હોતું, તો એ માટે લેઝર આયરિડેક્ટોમી કરીને આપણે એક સારવાર આપીએ છીએ. અને ઓપન એંગલ એટલે મીઠા ઝામરમાં જે બહાર પાણી જવાનો રસ્તો છે એની જાળીમાં ક્ષાર જામી જાય છે, તો એમાં લેઝર ટ્રેબેક્યુલોપ્લાસ્ટી મીન્સ લેઝરથી એ રસ્તા સાફ કરવામાં આવે છે. ત્રીજી સારવાર છે જે ઓપરેશન વડે કરી શકાય, કારણ કે આ દર્દીઓમાં પાણી બહાર જવાના રસ્તા ડિફેક્ટિવ હોય છે, એટલે અમે લોકો શું કરીએ કે એક નવો પાણીનો રસ્તો આર્ટિફિશિયલી ક્રિએટ કરીએ અને તેના વડે એ પાણીનું દબાણ તમે કંટ્રોલમાં લાવી શકો છો. જી મેડમ, એક અન્ય કોલર છે આપણી સાથે વાત કરવા માંગે છે, તરલાબેન જામનગરથી. હા નમસ્તે. જી નમસ્કાર. હા મારો પ્રશ્ન છે, ઓપન એંગલ ગ્લુકોમાની સારવાર માટે SLT લેસર કરવામાં આવે છે, આનો ખર્ચ કેટલો આવે છે? આ લેસર કરવાથી આંખના નાખવાના આવતા ટીપા ડ્રોપ્સ કાયમી ધોરણે બંધ થઈ શકે છે? જી ડોક્ટર મયુર. હા અમે ઘણું કરીએ છીએ આ SLT, અને SLTમાં ખર્ચો તમે ક્યાં કરાવો એના ઉપર થોડો વધારે આધાર રાખે. પ્રાઇવેટમાં એ ખર્ચાળ હોય, જ્યારે ગવર્મેન્ટમાં એ મફતમાં બી થઈ શકે છે, ફ્રી સારવાર આપતા હોય છે.
અને હા, તમારી વાત સાચી છે. આ SLT લેઝર ટ્રેબેક્યુલોપ્લાસ્ટી સિલેક્ટિવ તમે કરો તો આંખના ટીપા કાં તો ઓછા થઈ જાય, અને જો રોગ અર્લી સ્ટેજમાં હોય તો સદંતર બંધ બી થઈ જાય છે. આ ટ્રીટમેન્ટ ટેમ્પરરી હોય છે, કેટલા વર્ષ કે કેટલા મહિનાઓ સુધી એ રસ્તા ચોખ્ખા રહે કરી ના શકાય, પણ એને વારંવાર રિપીટ કરવી હોય તો પણ કરી શકાય, એની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. જી ડોક્ટર રાઠોડ સર, જેમ મેડમે જણાવ્યું તેની સારવાર વિશે ગ્લુકોમાની, તો એવું બની શકે કે લાંબા સમય સુધી જો આપવામાં આવે. જી એક કોલર પણ આપણી સાથે વાત કરવા માંગે છે, પહેલા એની સાથે આપણે વાત કરી લઈએ. કાનજીભાઈ જામનગરથી, હલો. હલો, હા બેન. જી કાનજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બેન, મારે એક વર્ષની બેબી છે, એક વર્ષ પહેલા એને જન્મથી જ જામર થઈ ગયું છે. નાના બાળકમાં પણ ટીપા નાખી શકાય, અને જો એનાથી વધારે બી ડેમેજ થતું હોય તો ઓપરેશન તાત્કાલિક કરાવવું જોઈએ જામરનું બાળકને, કારણ કે એ બાળકને વર્ષો સુધી જીવવાનું છે, એની લાઈફ એક્સપેક્ટન્સી બહુ વધારે છે, માટે જેટલી જલ્દી ટ્રીટમેન્ટ એની કરી શકાય વધારે સારું. જી દર્શક મિત્રો, જામર વિશે અગત્યની ચર્ચા ચાલી રહી છે, આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રહ્યું છે, પરંતુ હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. સારવાર વિશે વાત કરી રહ્યા હતા, તો તેમાં મુખ્યત્વે ટીપા નાખીને સારવાર કરવામાં આવતી હોય છે. તો ઘણા લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે જો ટીપા લાંબા સમય સુધી નાખવામાં આવે તો આંખને કોઈ નુકસાન થઈ શકે છે, તો શું આ વાત સાચી છે ખરી? જામરની અંદર ટીપા ક્યારેય બી બંધ કરવાના હોતા નથી, અને તમારે જિંદગીભર નાખવા પડે છે, અને તમે કીધું એ પ્રમાણે દરેક દવાઓની નાની મોટી આડઅસરો હોય જ છે, પણ એ આડઅસર એટલી બધી નથી કે આપણે જામરની ટ્રીટમેન્ટ બંધ કરવી પડે. દાખલા તરીકે અમુક નાની મોટી આડઅસર, આંખમાં ખૂંચવું, આંખ લાલ થવી, વધારે પડતું પાણી આવવું, એ એક સામાન્ય વાત છે. પણ એક ટીમોલોલ કરીને એક એવી દવા છે કે જેની અંદર જો દમના દર્દીને આપવામાં આવે તો પોસિબલ છે કે અમુક પર્સન્ટેજમાં એનો દમનો એટેક આવી શકે. અમુક ડ્રગ એવી છે કે જે તમારા કાર્ડિયોવાસ્ક્યુલર, તમારા બ્લડ સપ્લાય ઉપર પણ અસર કરી શકે. એટલા માટે બી જ્યારે બી જામરના દર્દી ડૉક્ટર પાસે જાય, આંખના ડૉક્ટર પાસે, તેમના જનરલ કન્ડિશન વિશે પણ એમને પૂરી માહિતી આપવી જોઈએ. જી સર. ડૉક્ટર ખમાર મેડમ, હવે આ જે રોગ છે, ઘણો ગંભીર રોગ છે એવી આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ગ્લુકોમા, તો એ થવાના કારણો કયા કયા છે અને કયા લોકોને ગ્લુકોમા થવાની સંભાવના વધારે હોય છે તે વિશે અમારા મિત્રોને માહિતી આપો. મેં તમને જે પહેલા કહ્યું ને કે આ જામરનો રોગ પાણીના રસ્તા, જે પાણી બનવાની પ્રક્રિયા અને બહાર જવાની પ્રક્રિયા, એમાં ક્યાંય બેલેન્સ ના રહે તો આ જામરનું આંખનું દબાણ વધી જાય. સામાન્ય રીતે આ વારસાગત હોઈ શકે છે આ દવા, એટલે તમારા કુટુંબમાં જો કોઈને જામર હોય તો એવી વ્યક્તિએ 25 વર્ષ પછી નિયમિત આંખની ચેકઅપ કરાવવું જોઈએ. તમે પાસ્ટમાં ક્યારે સ્ટીરોઇડ વધારે પડતા લીધા હોય, અથવા તમને અસ્થમા હોય ને અત્યારે બી તમારે સ્ટીરોઇડના પંપ લેવા પડે, અથવા ખરજવું હોય ને સ્ટીરોઇડની દવા લગાડતા હો, આવા દર્દીને જામર આવવાની શક્યતા વધારે રહે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડનો રોગ અથવા કોલેસ્ટ્રોલ વધારે હોય એવાને પણ ડાયાબિટીસ થવાની શક્યતા રહેતી હોય છે. માઇગ્રેનના એટેક આવતા હોય એ લોકોએ બી આંખની ચેકઅપ કરાવવું જ જોઈએ. જી ડૉક્ટર રાઠોડ સર, જેમ આપણે મયુરભાઈ મેડમે વાત કરી કે ઘણા બધા કારણોને, અન્ય રોગોને કારણે પણ ગ્લુકોમા થઈ શકતું હોય છે, તો હવે જ્યારે જે વ્યક્તિને ગ્લુકોમા થયું હોય તેને દવા માટે અને બીજા આહાર વિહાર માટે કેવા પ્રકારની કાળજી રાખવી જરૂરી બને છે જેને કારણે એમના આંખને ઓછું નુકસાન થાય? ના, સૌથી પહેલાં તો ગ્લોકોમા માટે એમને સંપૂર્ણ નિદાન કરાવવું જોઈએ, જેના માટે ફિલ્ડ ઓફ વિઝન પેરીમેટ્રીનો એક ટેસ્ટ થતો હોય છે 20 મિનિટનો, એ ટેસ્ટ અચૂક કરાવવો જોઈએ. સિવિયર કેસની અંદર તો 4 મહિને 5 મહિને પણ રિપીટ કરવું જોઈએ, અને જો કંટ્રોલ રહેતું હોય તો દર વર્ષે ટેસ્ટ કરવો જોઈએ. પ્લસ આંખમાં જતી જે મગજની નસ હોય એનો પણ એક સ્કેન ફોટોગ્રાફ લેવામાં આવે, તો એ સ્કેનિંગથી આપણને ખબર પડે કે અંદર કેટલા અંદરના સેલ્સ ડેમેજ થયા છે. તો અને જામરનું એવું છે કે એકવાર કંટ્રોલમાં આવી જાય
એનો અર્થ એવો નથી કે એમને ફોલોઅપ બંધ કરવો જોઈએ. એ લોકોએ નિયમિત આંખના સર્જન જોડે ટાઈમ ટુ ટાઈમ જેમ એડવાઇસ કરે તે ફોલોઅપ કરવો જોઈએ. જી સર, એક અન્ય કોલર છે આપણી સાથે, કીર્તિભાઈ પાલનપુરથી. હેલો. હેલો. હા બેન, નમસ્કાર. જી નમસ્કાર કીર્તિભાઈ, શું છે આપનો સવાલ? સર, આપણે બેન ઓખ ને હોજો આવે છે ને ઓખ લાલ પડે છે અમુક ટાઈમે. જી ડોક્ટર, સવાલ બેન ઈ છે કે ઓખ લાલ પડે છે ને ઓખ ને હોજો આવે છે ક્યારેક ક્યારેક. આંખ લાલ થવી અને સોજા આવવા માટે ઘણા બધા કારણ હોઈ શકે છે. એટલે આંખ જોયા વગર તો સામાન્ય રીતે હું કહી ના શકું કે આ શેના લીધે સોજો આવ્યો. પણ અત્યારના વાતાવરણ આપણું બહુ પ્રદૂષિત હોય છે બહાર, એના લીધે, અને આ સિઝન છે કે જેમાં એલર્જી બી થઈ શકે તમને પરાગ્રતથી, ધૂળથી, ધુમાડાથી. એટલે પહેલાં તો આ વસ્તુને એવોઇડ કરવી જોઈએ. અને ડ્રાય આઈ માટેના લુબ્રિકેટિંગ ટીપા આવે છે જે તમે નિયમિત મૂકો તો લાલાશ બી કપાઈ જાય અને તમને સોજો ઓછો થઈ જાય. જી ડોક્ટર ખમાર મેડમ, જ્યારે કોઈ વ્યક્તિને ઝામર થયું છે અથવા તો એનાથી બચવા માટે કેવા પ્રકારનો આહાર અથવા ફળ અને શાકભાજી લેવા જોઈએ તે વિશે મારા મિત્રોને થોડીક માહિતી આપો. ઝામર એ એવો રોગ છે કે જે ખાવા પીવાથી નથી થતો કે લાઇફસ્ટાઇલથી નથી થતો, પણ જ્યારે નસ નબળી પડે ત્યારે આપણે જો એન્ટીઓક્સિડન્ટ મળે કે જે ન્યુટ્રિશન, હેલ્ધી ડાયટ તમે લો, ગાજર છે, પપૈયું છે, એવા આમ સારા ફ્રૂટ શાકભાજીનો આહાર લો તો તમને થોડો ફાયદો થાય. અત્યારના આપણે ફેટી એસિડ, ઓમેગા થ્રી તમને ખ્યાલ હોય તો આપણે વાપરતા હોઈએ છીએ, એ પણ આપવાથી લુબ્રિકેશન સારું થાય, જેથી ટીપાને લીધે આવતી, શશાંકભાઈ કીધું, એવી આડઅસર હોય, લાલ આંખ થાય, ડ્રાય આઈસ થાય, તો એમાં પણ આ ફાયદો કરે. જેમ આપણે અળસીના બીજ હોય છે મુખવાસ તરીકે તમે રોજ એક ચમચી લો તો એ ચાલે. જી એક અન્ય કોલર છે આપણી સાથે, ઉર્મિલાબેન અમદાવાદથી. હેલો. હેલો. જી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા, મારી નાની બેબી છે 5 મહિનાની. જી. એના આંખમાંથી પાણી બહુ નીકળે છે. જી ડોક્ટર રાઠોડ સર. નાનું બાળક હોય તો એક વર્ષ સુધી આપણા જે આંખના આંસુ ગળામાં જતો રસ્તો હોય છે, જેને નેઝો લેક્રિમલ ડક્ટ કહીએ, એ ઘણીવાર બાળકોને વિકાસ થયો હોતો નથી, એ ઓટોમેટિકલી એક વર્ષની અંદર ઓપન થઈ જતું હોય છે. તો એના કારણે પણ પાણી આવવાની શક્યતા હોઈ શકે, તો એના માટે ડૉક્ટરને બતાવવું જોઈએ, આંખ ઉપર નાનો મસાજ કરવો જોઈએ નાક ઉપર, અને એક ટીપા નાખવા જોઈએ. મોટાભાગે એક વર્ષની અંદર એ બંધ થઈ જશે. જી ડૉક્ટર ખમાર મેડમ, હવે જ્યારે ગ્લુકોમા હોય ત્યારે કેટલા સમયાંતરે આંખની નિયમિત તપાસ કરાવવી જરૂરી છે, અને જે લોકો સ્વસ્થ છે એ લોકોને પણ કેટલી ઉંમર બાદ નિયમિત રીતે આંખની તપાસ કરાવવી જરૂરી બને છે અને શા માટે? ઝામર જેને હોય એ દર્દીએ પહેલાં તો જ્યારે દવાઓ શરૂ થાય એટલે દર મહિને આંખનું પ્રેશર ચેક કરાવવું જોઈએ, અને સાહેબે કીધું એ પ્રમાણે તમારું પેરીમેટ્રી અને આંખની નસના રેકોર્ડ્સ તો હોવા જોઈએ. ત્યારબાદ એકવાર બધું સારું સેટ થઈ જાય, તમારું પ્રેશર ટાર્ગેટ ઉપર આવી જાય, પછી દર 2 કે 3 મહિને આંખનું દબાણ દિવસના જુદા જુદા ટાઈમે ચેક કરાવવું જોઈએ, અને ત્યારબાદ પેરીમેટ્રીનો ટેસ્ટ અને નસનો ટેસ્ટ વર્ષે એકવાર. પણ એક વસ્તુ સમજો, જો નિયમિત ચેકઅપ કરવામાં આવે અને નિયમિત સારવાર કરવામાં આવે તો આ રોગથી આવતો અંધત્વને તમે અટકાવી શકો છો. જ્યારે જેને ઝામર નથી, નોર્મલ માણસ છે, પણ મેં કહ્યું તેમ વારસાગત હોય તો તમારે બહુ નિયમિત તપાસ કરવી જોઈએ, નહીં તો 25 વર્ષ પછી દર 5 વર્ષે અને 40 વર્ષ પછી દરેકે પોતાની આંખ દર 2 વર્ષે રેગ્યુલર ચેક કરાવવી જોઈએ. જી મેડમ. દર્શક મિત્રો, ઝામર અને તેની સારવાર વિશેની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે. હેલો આરોગ્ય કાર્યક્રમમાં આજનો વિષય છે વિશ્વ ગ્લુકોમા સપ્તાહ, અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર શશાંક રાઠોડ સર અને ડોક્ટર મયુરીબેન ખમાર મેડમ. ડોક્ટર રાઠોડ સર, બ્રેક પહેલાં આપણે તેની સારવાર વિશે અને જો એનું સમયસર નિદાન કરવામાં આવે તો તે વિશેના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી. તો હવે જો આ જે ગ્લુકોમા છે તેનું જો સમયસર નિદાન ન કરવામાં આવે અને નિદાન થયા ગયા પછી જો એની સારવાર નિયમિત ના કરવામાં આવે તો તેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ શકે તે વિશે મારા મિત્રોને માહિતી આપો રાઠોડ સર. ઝામરની સારવાર કરવામાં ન આવે અથવા ઝામર ડાયગ્નોસિસ જ ન થયો હોય એવા પેશન્ટની અંદર ધીમે ધીમે સંપૂર્ણ અંધત્વ આવવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે અમારા મેડિકલ ફિલ્ડમાં અમે એમ કહીએ કે આ સાયલન્ટ કિલર ઓફ વિઝન છે. તમને ખબર પડે એ પહેલાં તમારી દ્રષ્ટિને
ખલાસ કરી નાખે. માટે ઝામર હોય એ લોકોએ તો ચોક્કસ જાગૃત રહેવું જોઈએ, પણ જે લોકોને ઝામર નથી એ લોકોએ પણ એમની નિયમિત તપાસ કરાવવી જોઈએ, જો આંખની દ્રષ્ટિને રક્ષણ આપવું હોય તો. જી સર, એક અન્ય કોલર આપણી સાથે વાત કરવા માંગે છે, રમણભાઈ મહેસાણાથી. હેલો. હા જી રમણભાઈ. હા જી. નમસ્કાર બેનજી. જી નમસ્કાર, આપનો પ્રશ્ન શું છે? હા મારો પ્રશ્ન છે, હું મહેસાણા જિલ્લામાં ઊંઝા ગામથી બોલું છું. જી. હા મારું નામ રમણભાઈ છે અને મારે ડાબી આંખમાં 3 વર્ષ પહેલા મણી મુકાવેલું, નેત્રમણી. જી. હા જી. હવે એ નેત્રમણીમાં મુકાયા પછી આસ્તે આસ્તે ધીમે ધીમે અત્યારે મને 10% દેખાતું ઓછું થઈ ગયું છે, અંદર પાણી હોય ને એવું પરપોટો પાણી હોય એવું લાગે છે બેન મને. જી ડોક્ટર રાઠોડ સર, ઘણીવાર મોતિયાના ઓપરેશન પછી પણ અથવા આંખની અન્ય કોઈ સર્જરી કરી હોય એ પછી પણ ઝામર થવાની શક્યતા રહી શકે છે. માટે સૌથી પહેલાં તમારે ઝામરનું નિદાન કરાવી લેવું જોઈએ કે એના હિસાબે તો દ્રષ્ટિ જતી નથી, એ ચેક કરાવવું બહુ જરૂરી છે. જી ડૉક્ટર ખમાર મેડમ, હવે આંખના એવા બીજા કયા પ્રકારના રોગો છે કે જેનું પ્રિવેલન્સ રેટ વધી રહ્યું છે અત્યારે ભારત દેશમાં, અને તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? આ બહુ સરસ સવાલ તમે મને પૂછ્યો. અત્યારે ડાયાબિટીસનો રોગ આખા વિશ્વમાં અને ભારતમાં તો ખૂબ ઝડપથી વધતો જાય છે. આપણી રહેવાની શૈલી બદલાઈ ગઈ, ખાવાનું પીવાનું બધું બદલાઈ ગયું, તેના લીધે ડાયાબિટીસનો રોગ થાય છે. અને આ રોગ જ્યારે કંટ્રોલમાં ના હોય ત્યારે એ પડદા ઉપર હેમરેજીસ કરે, પડદામાં સોજો લાવે, અને ઇવન ઝામર પણ એના લીધે થઈ શકે. એટલે ડાયાબિટીક રેટિનોપથીના લીધે અંધત્વ આવવાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. બીજું છે એ મેક્યુલર ડીજનરેશન, જે ઉંમરના લીધે થતું એ વેસ્ટર્ન વર્લ્ડમાં વધારે જોવા મળે છે, પણ આપણા દેશમાં પણ હવે તે વધારે જોવા મળે છે, જેનામાં જોવાના ભાગનો પડદો, જે શાર્પ દ્રષ્ટિ આપણી હોય તે ધૂંધળી પડી જતી હોય છે. જી ડૉક્ટર રાઠોડ સર, હવે જે ઘણા બધા રોગો વિશે મેડમે વાત કરી કે હવે તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તો આંખના આ બધા જે રોગો છે, ગ્લુકોમા અને તે સિવાયના પણ જે બધા રોગો છે, તેનાથી બચવા માટે દર્શક મિત્રો શું પગલાં લઈ શકે તે વિશે માહિતી આપો. સૌથી પહેલાં તો એક વસ્તુ એમાં ઉમેરું કે મોતિયાના હિસાબે પણ અંધત્વ લગભગ 60% જેટલું છે, પણ એનો સારી વસ્તુ એ છે કે 20 મિનિટના ઓપરેશનમાં પેશન્ટને મોતિયામાંથી દ્રષ્ટિ મળી શકે છે. એટલે 80% બ્લાઇન્ડનેસ તો એવી છે કે થોડા ઓપરેશન થોડી ટ્રીટમેન્ટથી કરેક્ટ કરી શકાય છે. અને સૌથી પહેલાં એક ડાયટ ઇમ્પ્રૂવ કરવું જોઈએ, કારણ કે આનો કોઈ એવો રિસર્ચ નથી થયો, પણ અમુક ફૂડ જેની અંદર ઇન્સેક્ટિસાઇડનું પ્રમાણ બહુ વધારે હોય છે એના કારણે પણ આંખના ડિસીઝીસ વધારે થાય છે. અને મયુરીબેને કીધું એમ ડાયાબિટીસ એ અત્યારે એટલું ફાસ્ટ ગ્રોથ થઈ રહ્યું છે અને પડદાને નુકસાન કરે છે. અને ત્રીજી વસ્તુ ઝામર અને મોતિયો, આ બધી વસ્તુના નિયમિત ચકાસણી કરાવો એ એક જ રસ્તો છે આંખની દ્રષ્ટિને બચાવવા માટે. જી ડૉક્ટર ખમાર મેડમ, આપ ભૂતપૂર્વ MMG હોસ્પિટલમાં પણ સેવા આપી ચૂક્યા છો અને ઘણા બધા આપ એસોસિએશન સાથે પણ જોડાયેલા છો, તો ગવર્મેન્ટ દ્વારા કેવા પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને અન્ય સંસ્થાઓ કેવી કામગીરી કરી રહી છે આજે ગ્લુકોમાના પ્રિવેન્શન માટે, તે વિશે મારા મિત્રોને માહિતી આપો. ગવર્મેન્ટમાં તમે જાઓ તો સારી વસ્તુ એ છે કે ગુજરાત ગવર્મેન્ટમાં બધું જ ફ્રીમાં થતું હોય છે. જ્યારે ઝામરનું નિદાન કરવું હોય ત્યારે ટોનોમેટ્રી વાપરવી પડે દબાણ માપવા માટે, પેરીમેટ્રી કરવી પડે આંખનું ફિલ્ડ ઓફ વિઝન જોવા માટે, અને આ આંખની નસના ઇમેજિંગ, એના ફોટોગ્રાફ્સ, એ બધું ગવર્મેન્ટમાં ફ્રીમાં જ થાય છે. અને ઘણી બધી દવાઓ ગવર્મેન્ટ ફ્રીમાં આપે છે, ઓપરેશન પણ ત્યાં ફ્રીમાં થાય છે. એટલે ગવર્મેન્ટ આખા ગુજરાતમાં તમે ક્યાંય પણ જશો તો તમને મફત સારવારની સગવડ આપે છે. જી ડૉક્ટર રાઠોડ સર, આપ આપણા દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણા બધા NGO સાથે અને ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો અને ઘણા બધા મેડિકલ કેમ્પ પણ કરી રહ્યા છો અને આપણને ઘણા બધા પુરસ્કાર પણ આપવામાં આવી રહ્યા છે, તો સર હવે આ અત્યારે શું પરિસ્થિતિ છે આ રોગની અને આ કામગીરી વિશે આપના શું અનુભવ છે એ અમારા મિત્રોને જણાવો. આ આંખના ફિલ્ડની અંદર ગવર્મેન્ટ તો બહુ સરસ રીતે કામ કરી રહી છે, પણ એ સાથે સાથે ઘણા બધા NGO, રોટરી ઇન્ટરનેશનલ, લાયન્સ ઇન્ટરનેશનલ, એ ઉપરાંત ઘણા બધા સેગમેન્ટની અંદર નાના નાના ગામોમાં પણ એ એમનું યોગદાન આપી રહ્યા છે. અને મને એવું લાગે છે કે આ એટલો બધો મોટો પ્રોજેક્ટ છે, એટલી બ્લાઇન્ડનેસ એટલી બધી વધતી જાય છે આપણા દેશની અંદર, આટલી બધી આપણી પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, માટે ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ, NGO અને ઇન્ડિવિડ્યુઅલ લોકોએ પણ ભેગા થઈ અને સાથે એક સહકારથી કામ કરે તો આને આપણે
વિજય પ્રાપ્ત કરી શકીએ આની અંદર. જી ચોક્કસથી સર. ડોક્ટર મયુરી મેમ, હવે આપના કાર્યક્રમના અંતમાં આપ અમારા દર્શક મિત્રોને કોઈ મેસેજ આપવા માંગો છો? મારા તરફથી પ્રેક્ષક મિત્રો, તમને રિક્વેસ્ટ છે અને એક મેસેજ છે કે જામર એ સારો રોગ નથી, એનાથી આવતું અંધત્વ કોઈ પણ રીતે આપણે મટાડી શકતા નથી. તેથી જ નિયમિત જાઓ ડૉક્ટર જોડે, આંખની ચેકઅપ કરાવો, 40 વર્ષ પછી તો ચોક્કસ કરજો. અને જો જામર નિદાન થાય તો ગભરાવાની જરૂર નથી. આનાથી આવતું અંધત્વ જો તમે નિયમિત સારવાર અને મોનિટરિંગ કરાવશો, આંખ બતાયા કરશો, તો અંધત્વ નહીં આવે અને આંખ બચી જશે. જી ચોક્કસથી. ડૉક્ટર શશાંક રાઠોડ સર, આપનો મેસેજ? મારા પ્રેક્ષક મિત્રોને એટલો જ મેસેજ છે, એક જ, કે નિયમિત આંખોની ચકાસણી કરાવો, એ જ તમારી દ્રષ્ટિને બચાવવાનો સૌથી ઉત્તમ ઉપાય છે. જી ડૉક્ટર રાઠોડ સર અને ડૉક્ટર મયુરીબેન ખમાર, આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને અમારા મિત્રોને જે માહિતી પૂરી પાડી તે માટે દૂરદર્શન વતી અને અમારા દર્શક મિત્રો વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં કોઈ નવા વિષયને લઈને. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. Thank you.